શું એવું ગામ જે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હેલ્મેટ ન પહેરતા લોકોને ચિંધી રહ્યું છે રાહ. બનાસકાંઠાના આ ગામે ગામના મૃત્યુ પામનાર યુવકને આપી છે અનોખી અંજલિ. તો વાત કરીશું ઓબીસી અનામત પર આર પારની. કોંગ્રેસ અને ભાજપ કેટલા ટકા ઓબીસી અનામતની કરી રહ્યા છે ડિમાન્ડ? પણ સૌથી પહેલા વાત વરસાદની. સપ્ટેમ્બરમાં પણ સામેલાધાર વરસાદ સપ્ટેમ્બરમાં શરૂ થયો, પરંતુ ચોમાસુ વિદાય લેવાની જગ્યાએ જમાવટ કરી રહ્યું છે. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો અને ભાદરવો શરૂ થયો, પરંતુ આકાશમાંથી વરસતી આફત ઓછી નથી થઈ. રાજ્યમાં જાણે ફરી ચોમાસુ જામ્યું. અમદાવાદને મેઘરાજાએ ફરી થંભાવી દીધું. રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી છે, એટલે મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં નથી. ફરી તૈયાર રહેજો, ભાદરવો ભારે પડશે. 5 દિવસ રહેશે વરસાદી માહોલ. 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાશે. ડાંગ તાપી નર્મદામાં ભારે વરસાદની આગાહી. આજ મેની પ્લેસીસ મેં ગુજરાત રિજિયન મેં ભી સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી મેની પ્લેસીસ મેં લાઇટ ટુ મોડરેટ રેન રહેગા. કહી એકાદ જગ્યા મેં હેવી રેન ભી હો સકતી હૈ. और कल के लिए साउथ गुजरात में मोस्टली रेन रहेगा और एक हर जगह में हेवी भी रूल्ड आउट नहीं हो सकता. काला डिबांग वादळो गरजवा अने वरसवा आतुर छे. पवन नी गति कही रही छे. मेघराजा जोरदार हेत वर्षावशे. હજુ તો લોકો આ વિચારી રહ્યા હતા, તેવામાં જ અમદાવાદમાં એવું વરસાદી ઝાપટું આવ્યું કે અમદાવાદ પૂર્વથી લઈ પશ્ચિમ વિસ્તાર પાણી પાણી થઈ ગયો. અમદાવાદમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ. અનેક વિસ્તારો થયા જળમગ્ન. જોઈ લો અમદાવાદના અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો. ગોતા, સીટીએમ, ઓઢવ, હાટકેશ્વર વિસ્તારના આ દ્રશ્યો છે. થોડા સમય માટે વરસાદ વરસ્યો, પણ સર્વત્ર પાણી પાણી કરતો ગયો. અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં અનેક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે, પરંતુ આજે આગમન છે તે ધમાકેદાર જોવા મળી રહ્યું છે. કારણ કે જેવી રીતે અમદાવાદીઓને ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો તેમાં રાહત તો આપી રહી છે, પરંતુ સાથે જ સૌથી મોટી વાત એ છે કે લોકોને હવે સમસ્યાઓ જોવા મળશે પાણી ભરાવાની. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તારોની અંદર જે સર્વિસ રોડ હોય કે જે નાના રોડ છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે અમદાવાદ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, જે રોડ છે, તેની સ્થિતિ આ જોવા મળી રહી છે. શહેરમાં 11 વાગે પૂર્વ વિસ્તારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાહન ચાલકોએ લાઇટો ચાલુ કરવી પડી હતી. અમદાવાદ પૂર્વના સીટીએમ વિસ્તારમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાયા. કેટલાય વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા. બહુ તકલીફ પડે, વધારે વરસાદ પડે તો બહુ તકલીફ પડાય છે. પાણી ભરાઈ ગયા જોવો તમારી સામે. અરે બાંધ 2 વખત તો બંધ થઈ ગયું એક્ટિવા. વરસાદ આવે સારું કે ખોટું? અરે આમ તો આવે તો સારું, પણ આટલા બધા ઘટણ પાણી ભરાઈ જાય તો પછી તકલીફ પડે ને પબ્લિકના. થોડા સમય માટે પડેલા વરસાદે લોકોને હંફાવી દીધા. વરસાદમાં તો પલળ્યા, સાથે વાહનો ખેંચી ખેંચીને પરસેવે રેબજે પણ થઈ ગયા. વાહન ચાલકો પરેશાન છે. વાહન ચાલકોના પોતાના વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અમે જ્યાં ઉભા છીએ તે સીટીએમ થી જે ઈસનપુર અને જે મુખ્ય જે રબારી કોલોની 4 રસ્તાનો જે મુખ્ય હાઈવે છે તેના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે આખી જે વાહન છે જઈ રહ્યું છે અને કઈ રીતે પાણીમાં તે ફસાયું છે અને લોકો પણ કઈ રીતે ફસાઈ રહ્યા છે, કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે,
તે પણ હું આપને બતાવીશ, મારા કેમેરામેન પ્રકાશને કહીશ, હું જ્યાં ઉભો છું ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અને લોકોને પરેશાની થઈ રહી છે, કારણ કે મેઘરાજા તો આવ્યા છે અને ખુશી લાવે છે પરંતુ સાથે અમદાવાદીઓ માટે આ પરેશાની લાવે છે. આપ જોઈ શકો છો કે આ એક્ટિવા ચાલક છે, તે પોતાનું એક્ટિવા બંધ થયું છે, તેની સાથે નાની એવી દીકરી છે, બીજા પણ અન્ય લોકો છે કે વાહન બંધ કરીને પોતે ધક્કો મારીને પોતાનું વાહન છે તે અહીં ચલાવી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ દ્રશ્યોમાં બતાવીશ આપને કે કઈ રીતે વ્યક્તિ જઈ રહ્યો છે, સામેથી એક વ્યક્તિ જો પોતાનું વાહન લઈને ધક્કો મારીને પોતાનું વાહન છે તે અહીં લાવી રહ્યા છે. બહુ હેરાનગતિ થઈ રહી છે, રોડ પણ ખરાબ અને વાહન પણ બંધ થઈ રહ્યા છે, રોડ પણ ખરાબ અને વાહન પણ પાણી ભરાઈ જાય છે. હા સર, વરસાદ બંધ થઈ ગયો છે, કોર્પોરેશન તમારું શું કહેવું છે? બકવાસ કામગીરી છે એમની, ચોક્કસ કામ યોગ્ય નથી તે પ્રકારનું કહી રહ્યા છે. હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું, મારી ચારે તરફ આ દ્રશ્યો છે, માત્ર એક દ્રશ્ય ચારે તરફના દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ એક વાહન ચાલક અહીં આવી રહ્યો છે, જે રિક્ષા ચાલક છે પાછળ એ પણ આખી રિક્ષા એની પોતાની ડૂબી ગઈ છે અને એક પોતે એક્ટિવા ચાલક અહીં આવી રહ્યા છે પોતાનું વાહન લઈને. વાત તેમની સાથે જ વડીલ, પોતાનું વાહન તમે લઈ રહ્યા છો, બંધ છે તમારું વાહન થઈ ગયું છે, શું કેવું છે કોર્પોરેશન ને પાણી ને લઈને? વરસાદ સાહેબ બહુ જ પાણી ભરાઈ ગયું છે, અહીંયા બધું જુઓ આખો રોડ ભરાઈ ગયો છે. એથી પસાર થાવ છો, કેવી સમસ્યા થાય છે? બહુ વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે, શું કેવું? કોર્પોરેશન છે તમારું સત્તાધીશો ને તમે શું મેસેજ આપવા માંગો? કોર્પોરેશન ને એટલું કેવું કે વરસાદ પેલા ધ્યાન રાખે થોડું તો સારું. બસ પાણીમાં જો ગાડી ખેંચી, ગાડી બંધ પડી ગઈ. હા બંધ પડી ગઈ. શું કેવું છે તમારું? અરે કોર્પોરેશન ની બધી ગટરો બંધ છે, પાણી જતો નહીં અંદર. કેવું છે? બહુ પાણી ભરાઈ રહ્યું છે આ બાજુ, ખતરનાક. આ ભાઈ જોઈએ આ બધું સાણા કારણે શું થઈ રહ્યું છે ખબર નહીં પડતી, બહુ પાણી ભરી રહ્યા છે, બહુ હેરાન થવાય છે. રિક્ષા ચલાવવા બહુ તકલીફ પડે સાહેબ. આ હાલ એક વિસ્તારના નહીં અનેક વિસ્તારના હતા. અમારી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરી તો પાણી સાથે ભેટો થયો. પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની હાલત અત્યારે બિલકુલ એક સરખી છે. આપ જોઈ રહ્યા છો આમતા ગોતા વિસ્તાર અને ગોતા વિસ્તાર એને કહેવામાં આવે છે કે અહીં જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે માટે ગોતા વિસ્તાર હવે ધીમે ધીમે ઓળખાઈ રહ્યો છે. પરંતુ આ જ વિસ્તારની તસવીર કંઈક અલગ કહી રહી છે. વરસાદ પડે ત્યારે કેવી પરિસ્થિતિમાંથી શહેરીજનોએ પસાર થવું પડે છે તે આપ જોઈ શકો છો. એક તરફ સ્કૂલ છૂટવાનો ટાઈમ છે અને બીજી તરફ ખાસ કરીને અમદાવાદ શહેરના શહેરીજનો છે આ પ્રકારે વરસાદને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે અહીં પાણી ભરાયું છે આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે વંદે માતરમ ચાર રસ્તા પાસેનો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર પાણી ભરાયેલા. એટલું જ નહીં, આ વિસ્તારની અંદર જે રોડ છે તે રોડ પણ સરફેસ કરવામાં નથી આવ્યા અને તેને કારણે ઉબડખાબડ પરિસ્થિતિમાંથી લોકોએ વિચાર કરવો પડે છે, ગેસ કરવો પડે છે કે આ રોડ બાંધી કઈ જગ્યા સારી હશે ને કઈ જગ્યાનો રોડ છે તે તૂટેલો હશે. હજુ તો અમારા સહયોગી આ વાત કરે છે તેવામાં જ ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકનું વાહન અધવચ્ચે જ પાણીમાં ફસાઈ ગયું. જો તેમણે બેલેન્સ ના રાખ્યો હોત તો કદાચ તે પાણીમાં પણ પડી શકાત. કહેવા માટે તો સ્માર્ટ સિટી, પણ રસ્તાના હાલ ખસ્તા અને તેનામાં પાણી ભરાઈ ગયા. આવામાં લોકો પડે નહીં તો શું થાય? ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામતના મુદ્દે રાજકારણ ગરમાયું છે. અનામત માટે રચાયેલ કમિશનની કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ મુલાકાત લીધી. ઓબીસી મતો અંકે કરવા રાજકીય પક્ષો એક્શનમાં. ચૂંટણીમાં ગેમ ચેન્જર ઓબીસી મતદારો. ચૂંટણીના સમયે રાજકીય પક્ષો પોતાની વોટ બેંકને આકર્ષવા માટે અનેક નવા રસ્તા અપનાવે છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી હોય અન્ય પક્ષ, તમામ પાર્ટીઓ ચૂંટણીની જીત માટે વોટ બેંક મહત્વની સાબિત થાય છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ઓબીસી મત સાચવવા રાજકીય પક્ષોમાં હોડ જામી છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઓબીસી આયોગ પહોંચ્યા હતા. મંત્રી જગદીશ પંચાલની આગેવાનીમાં ભાજપ નેતાઓ શંકર ચૌધરી, ઉદય કાનગડ, ભરત ડાંગર, અલ્પેશ ઠાકોર, કાળુ ઝાખડ પણ કમિશનને મળ્યા હતા, જે બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિમંડળ પણ સમર્પિત આયોગને રજૂઆત કરી હતી. અમિત ચાવડા, પુંજાવંશ, ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહી ઓબીસીને 27% અનામત આપવાની માંગ કરી હતી, તો ભાજપે કહ્યું કે ભાજપની સરકાર બન્યા બાદ 27% અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો. અગાઉ કોંગ્રેસે બધા જ કમિશનોની ભલામણો અટકાવી દીધી હતી. ભાજપ ઓબીસી લોકોને ન્યાય માટે કટિબદ્ધ છે. તાત્કાલિક ગુજરાતમાં કાસ્ટ સેન્સસ એટલે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરે અને ત્યાર પછી જ એની સમીક્ષા કરી
અને ઓબીસી માટે અનામત નક્કી થાય. અમારી માહિતી મુજબ સરકારમાં બેઠેલા લોકો દ્વારા ઓબીસી સમાજના વસ્તીના આંકડામાં છેડછાડ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આજે અમદાવાદ જેવું શહેર હોય એમાં ફક્ત 20% ઓબીસીની વસ્તી છે એવા આંકડા બહાર પાડ્યા છે. અને હવે સીધા આપણે લઈ જઈશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સંબોધન કરી રહ્યા છે. જે આઈએનએસ વિક્રાંત છે એ આજે દેશને સમર્પિત કરવાનો આ કાર્યક્રમમાં તેઓ હાલ ઉપસ્થિત છે. લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો સીધી કેરળથી. तस्वीरें गवाह हैं किस प्रकार से आज के इस ऐतिहासिक कमिशनिंग सेरेमनी के समय प्रधानमंत्री गार्ड ऑफ ऑनर का निरीक्षण करने जाते हुए. अगर हम परंपरा के तौर पर बात करें सकल तो अपने आप में 100 सेलर्स यहां पे मौजूद हैं और ये 100 सेलर्स का दस्ता सम्मान गार्ड के रूप में जहां पे प्रधानमंत्री को गार्ड ऑफ ऑनर दिया और प्रधानमंत्री इसका आप निरीक्षण करेंगे. तीनों सेनाओं के सुप्रीम कमांडर के तौर पर अगर राष्ट्रपति की बात की जाए तो उनको 150 सेना के दस्ते का गार्ड ऑफ ऑनर दिया जाता है. प्रोटोकॉल के मुताबिक अगर बात की जाए तो प्रधानमंत्री को 100 जो सैनिकों का दस्ता है वो गार्ड ऑफ ऑनर देता है और इस समय प्रधानमंत्री इस गार्ड ऑफ ऑनर के समय निरीक्षण करते हुए और ये अपने आप में बताता है किस प्रकार से तमाम परंपराओं का निर्वहन किया जा रहा है. और ये अपने आप में बहुत ही ऐतिहासिक लम्हा और बहुत ही एक भावपूर्ण क्षण होता है कि जब देश का कोई इतना प्रतिष्ठित पद पे बैठा हुआ व्यक्ति आपके बीच आता है और आपके बीच में पहुंच के इस बड़े दिन को एक और ऐतिहासिक दिन को और महत्वपूर्ण बनाने के लिए मौजूद है. निश्चित तौर से देश का पहला स्वदेशी विमान वाहक पोत आईएनएस विक्रांत कोचीन शिपयार्ड में बनकर तैयार हुआ है और ये आज कमिशनिंग सेरेमनी अगर इसकी बात की जाए तो रक्षा क्षेत्र में भारत कैसे आत्मनिर्भर हुआ है उसकी एक जीती जागती मिसाल है और अपने आप में भारत की बढ़ती रक्षा क्षमताओं का साफ तौर से प्रदर्शन करता है. और अगर बात की जाए तो भारत अब 6 ऐसे एलीट देशों के ग्रुप में शामिल हो गया है जो 40,000 टन या उससे बड़े भारी एयरक्राफ्ट कैरियर बनाने में सक्षम है. और प्रधानमंत्री तमाम लोगों का अभिवादन स्वीकार करते हुए. And I quote, I defeat those who dare to fight against me, unquote. Something that truly epitomizes the size and spirit of the ship. Overwhelming audience there. The same spirit that is personified through the glaring eyes of our men on parade, our men in uniform that you see right on your screens, immaculately dressed and brimming with the josh. बिल्कुल तालियों की गड़गड़ाहट ये बताती है कि इस जोश के साथ प्रधानमंत्री मोदी का इस्तकबाल किया गया है और प्रधानमंत्री मुख्य मंच पर पहुंच चुके हैं जहां पर रक्षा मंत्री केरल के राज्यपाल भी मौजूद. देवियों और सज्जनों, कितना बड़ा दिन है हमारे देश के लिए. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की आज्ञा और आशीर्वाद के साथ एक छोटा सा विशेष विचार आपके सामने प्रस्तुत करता हूं. सपने वो नहीं होते जो सोते समय आते हैं. सपने वो नहीं होते जो सोते समय आते हैं. सपने वो होते हैं जो हमारी नींद उड़ा देते हैं. कितना सौभाग्य है हमारा कि आज आत्मनिर्भर भारत की सर्वश्रेष्ठ उपलब्धि आजाद भारत का सुनहरा सपना आज हमारे सामने साकार हो रहा है. आईएनएस विक्रांत के वीर नौसैनिक, भारतीय नौसेना के पूर्व सैनिक वेटरन्स, कोचिन शिपयार्ड के मेहनती वर्कर्स, सभी डिजाइनर्स, इंजीनियर्स और इंडस्ट्रीज, आप सभी के लिए एक बार जोरदार तालियां हो जाएं.
I now request the Chairman and Managing Director of Cochin Shipyard, Sri Madhu Shankunni Nair, to kindly give the welcome address. Good morning and Namaste. In a short while, our Honorable Prime Minister will be commissioning the nation's first indigenous aircraft carrier. This warship is a true representation of what we as a nation can accomplish when varied stakeholders come together under a shared vision and work towards a national goal. This majestic warship has been conceived, engineered, and implemented at a scale and size never before attempted in the country, and has been realized thanks to the efforts of the Indian Navy, Cochin Shipyard, DRDO, OEMs, and other stakeholders. This vessel underlines the depth of the shipbuilding capabilities of Cochin Shipyard Limited, passion and commitment of its engineers, professionals, and workers. This project, with 76% Indian content, also brings to the fore the significant industrial prowess of our country and is a major step in our quest towards a truly Atmanirbhar Bharat. Our Prime Minister has led from the front and has inspired the entire nation to believe in ourselves and set high targets. Sir, with confidence, we can assure you that IAC is a prime example that the country can set high targets and achieve them. Ultimately, the IAC is all about Team India. On behalf of the entire Team IAC, it is my proud privilege to welcome Honorable Prime Minister of India, Sri Narendra Modi, to Cochin Shipyard for commissioning IAC Vikrant. I welcome Governor of Kerala, Sri Arif Muhammad Khan, Chief Minister of Kerala, Sri Pinarayi Vijayan, Honorable Raksha Mantri, Sri Rajnath Singh, Honorable Minister for Port, Shipping and Waterways, Sri Sarbananda Sonowal, and National Security Advisor, Sri Ajit Doval, to this function. I welcome Raksha Rajya Mantri, Sri Ajay Bhatt, and Chief of Naval Staff, Admiral Hari Kumar, to this function. I welcome the elected people's representatives, flag officers, diplomats, senior officials from the government, the nation's most respected military veterans, and all other invited dignitaries to this function. I express CSL's gratitude to the Indian Navy, the Ministry of Defense, and the Ministry of Port, Shipping and Waterways for entrusting CSL with the construction of India's first indigenous aircraft carrier. I wish good luck and God's grace at all times to this majestic vessel and all the men and women who sail in her. Namaste, Jai Hind. I now request the Chief of the Naval Staff, Admiral R. Hari Kumar, to kindly address the audience. Honorable Prime Minister Sri Narendra Modi ji, chief guest this morning for this momentous occasion, senior dignitaries on the dais, excellencies, senior dignitaries in the audience, former chiefs of the Navy, commander-in-chiefs, flag officers, esteemed veterans, veterans of the erstwhile INS Vikrant, distinguished guests, employees of CSL, commissioning crew of Vikrant, ladies and gentlemen, Namaskar. Aaj Bharat mein banaye gaye ab tak ke sabse bade warship ko commissioning karne ke liye
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का यहाँ उपस्थित होना हम सबके लिए बहुत गर्व और सम्मान की बात है। ये कमिश्निंग पूरे देश के लिए एक महत्वपूर्ण अचीवमेंट है। एज द फ्लैग बेयर ऑफ इंडियन नेवीज अनवेवरिंग कमिटमेंट टू ऑनरेबल प्रधानमंत्री जी विजन ऑफ आत्मनिर्भर भारत इट इज ओनली बिफिटिंग दैट विक्रांत be commissioned under his hand as we move proudly into the Amrit Kaal. Azadi ke is Amrit Kaal mein Bharatiya Nausena ka vision at 100 hai ek fully Atmanirbhar Navy banna jiske antargat hamari sabhi ships, submarines, aircraft, unmanned vessels and systems completely made in India honge ताकि हम एक कॉम्बैट रेडी क्रेडिबल कोहेसिव और फ्यूचर प्रूफ फोर्स बने रहें। इस संदर्भ में भारतीय नौसेना माननीय प्रधानमंत्री जी द्वारा उद्घोषित पांच प्रण विकसित भारत गुलामी की मानसिकता से मुक्ति हमारी विरासत पर गर्व एकता और एकजुटता एवं कर्तव्य की भावना के द्वारा इस रास्ते पर अग्रसर रहेगी। न सिर्फ भारतीय नौसेना बल्कि संपूर्ण भारतवर्ष के लिए विक्रांत इस अमृत काल का एक अभूतपूर्व आरंभ है और इस शुरुआत के लिए मैं सीएमडी सीएसएल डायरेक्टर जनरल वॉरशिप डिजाइन ब्यूरो वॉरशिप प्रोडक्शन सुपरिंट और उनकी टीम्स का अभिवादन करता हूं। हमारे देश का पहला एयरक्राफ्ट कैरियर एरिस्टोटल विक्रांत सर्व्ड द कंट्री फॉर 36 ग्लोरियस इयर्स एंड प्लेड अ सिग्निफिकेंट रोल इन द 1971 वॉर स्ट्राइकिंग फियर इनटू द एनिमीज हार्ट। आज मैं इस आधुनिक और शक्तिशाली विक्रांत के कमांडिंग ऑफिसर और क्रू को यह कहना चाहूंगा कि आप सबका कर्तव्य रहेगा कि इस महान लीगेसी को और निष्ठा एंड डिवोशन के साथ आगे बढ़ाएं। मे ऑल हु सेल ऑन विक्रांत बी गाइडेड बाय आवर कोर वैल्यूज ड्यूटी ऑनर करेज एंड सर्व विथ सेल्फलेस डिवोशन। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। ने आप शके छे टिकट, अल्पेश ने राधनपुर के कलोल थी तो हार्दिक ने वीरमगाम के टंकारा थी मिली सके टिकट। राजकोट में 3 सप्टेम्बरे गुजरात प्रदेश युवा भाजपनी कारोबारी बैठक मळशे। युवा भाजपना राष्ट्रीय अध्यक्ष तेजस्वी सूर्या आवशे राजकोट, एरपोर्ट थी सर्किट हाउस सुधी योजाशे बाइक रैली। आगामी विधानसभा चूंटणी में 45 लाख नवा मतदारों प्रथम वक्त करशे मतदान। विधानसभा चूंटणी में युवा मतदारों में वधारो, युवा वर्ग रोजगारी और शिक्षण माटे करशे मतदान। पीएम मोदी 10 सप्टेम्बरे गुजरात आवशे। अमदावाद में 2 दिवसीय मंत्री परिषद योजाशे। सायंस एंड टेक्नोलॉजी मंत्री परिषद उद्घाटन करशे। तमाम राज्यों सायंस एंड टेक्नोलॉजी मंत्री और सचिव भाग लेशे। नवसारी जमालपुर मंदिर ध्वस्त मामलो, विवादित मंदिर मुद्दे आम आदमी पार्टी बाद गुजरात कांग्रेस प्रभारी रघु शर्माए नवसारी लीधी मुलाकात। रघु शर्माए आम आदमी पार्टी ने देड़का तरीके गणावी। अमदावाद शहर कांग्रेस की 2 दिवसीय परिवर्तन संकल्प पदयात्रा निकली। मोंघवारी बेरोजगारी सहित मुद्दाओं ने लेकर तमाम 16 विधानसभा बैठक में पदयात्रा आयोजन। 5 सप्टेम्बरे राहुल गांधी ने कार्यक्रम में जोड़वा कांग्रेस की अपील। पूर्व मंत्री जशा बारड सामे भ्रष्टाचार आक्षेप साथ हाईकोर्ट में अरजी। सरकारे आपेली ट्रस्टी जमीन पर जशा बारडे भ्रष्टाचार कर्यो होवानी अरजदारनी रजूआत। गुजरात हाईकोर्टे सरकार जिला कलेक्टर पीजीवीसीएल ने नोटिस इश्यू करी।
मुख्यमंत्री भूपेन्द्र पटेल नो खेडूत हित में वधु एक निर्णय। खारीकट फतेवाड़ी योजना अंदाजे 35,000 हेक्टर पीएत विस्तार सरदार सरोवर नर्मदा योजना पीएत विस्तार में समावी लेवाशे। 111 गामों 6,000 की वधु खेडूतों ने मळशे लाभ। हवामान विभाग ने 17 जिला में भारे वरसाद की आगाही। आगामी 5 दिवस राज्य में वरसाद की आगाही। राज्य में 48 कलाक भारे वरसाद की शक्यता। आवतीकाले दक्षिण गुजरात में वरसाद रहेशे। नर्मदा तापी और डांग में भारे वरसाद की आगाही। मछीमारों ने दरियो न खेड़वा सूचना। बे सिस्टम और थंडरस्टॉर्म एक्टिविटी की गुजरात पर असर। Of the Navy has dreamt of a change in its ensign that would honor its civilizational heritage. Over the years, India's naval ensign has undergone several changes and transformed on many occasions, shedding the last remnants of the colonial past. On 2nd September 2022, the Indian Navy adopts its new naval ensign. With the national flag on the upper canton and a blue octagonal shape encompassing the national emblem sitting atop an anchor depicting steadfastness and superimposed on a shield with the Navy's motto, Sham No Varuna in Devanagari. The octagonal shape represents the 8 directions symbolizing the Indian Navy's multi-directional reach and multi-dimensional operational capability. The octagonal shape with twin golden borders draws inspiration from the seal of the great Indian Emperor, Chhatrapati Shivaji Maharaj, whose visionary maritime outlook established a credible naval fleet consisting of 60 fighting ships and approximately 5,000 men. The rising Maratha naval power during Shivaji Maharaj's period was the first to secure the coastline against external aggression. Amen. गुलामी की छोटी सी छोटी चीज भी कहीं नजर आती है, हमारे भीतर नजर आती है, हमारे आसपास नजर आती है, हमें उससे मुक्ति पानी ही होगी। As India marks the 75th year of its independence, the new naval ensign is a step towards liberating the mind and further empowering the indomitable spirit of the sentinels of our seas, the Indian Navy. अब मैं निवेदन करता हूं माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी से, श्रीमान कृपया सभा को संबोधित करें। भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर केरला श्री आरिफ मोहम्मद खान, ऑनरेबल चीफ मिनिस्टर केरला श्री पिनराई विजयन, मिनिस्टर ऑफ पोर्ट शिपिंग एंड वाटरवेज श्री सर्वानंद जी सोनवाल, नेशनल सिक्योरिटी एडवाइजर श्री अजीत डोवाल, माननीय रक्षा राज्य मंत्री श्री अजय भट्ट, श्री राजीव चंद्रशेखर एमएस फॉर इलेक्ट्रॉनिक्स एंड इन्फॉर्मेशन टेक्नोलॉजी, एडमिरल आर हरिकुमार चीफ ऑफ नेवल स्टाफ, श्री मधुयस नायर सीएमडी सीएसएल, यहां मौजूद अन्य गणमान्य अतिथिगण, मीडिया के मेरे साथियों, देवियों व सज्जनों, आज इंडियन नेवल शिप विक्रांत की कमिश्निंग के ऐतिहासिक अवसर पर माननीय प्रधानमंत्री जी का हम सबके बीच होना हम सभी के लिए एक प्रसन्नता का प्रसंग है। अपने बिजी शेड्यूल में से समय निकालकर आपने यहाँ अपनी गरिमामयी उपस्थिति प्रदान की है, मैं आपका हार्दिक स्वागत और अभिनंदन करता हूँ। अमृतकाल के प्रारंभ में आईएनएस विक्रांत की कमिशनिंग अगले 25 वर्षों में राष्ट्र की सुरक्षा के हमारे मजबूत संकल्प को दोहराती है। आईएनएस विक्रांत एक एस्पिरेशनल और सेल्फ रिलायंट इंडिया का एक एक्सेप्शनल सिंबल है। यह एक आइकन है, राष्ट्र के गौरव का, राष्ट्र की शक्ति का और राष्ट्र के संकल्प का। इसकी कमिशनिंग इंडिजिनस वारसित और कंस्ट्रक्शन की राह में एक अनप्रेसिडेंटेड अचीवमेंट है। जैसा कि आप सभी नेवी के
ट्रेडिशन से अच्छी तरह अवगत हैं, ओल्ड शिप्स नेवर डाई 1971 के युद्ध में अपनी शानदार भूमिका निभाने वाले विक्रांत का यह नया अवतार अमृतकाल की उपलब्धि के साथ साथ हमारे फ्रीडम फाइटर्स और ब्रेव सोल्जर्स को भी एक विनम्र श्रद्धांजलि है। साथियों, बदलते समय और परिस्थितियों के अनुसार अनइंटरप्टेड मैरिटाइम ट्रेड के संचालन के लिए भारत के मैरिटाइम इंटरेस्ट को सिक्योर रखना इंडियन नेवी की सिग्निफिकेंट रिस्पांसिबिलिटी है। मुझे पूरा विश्वास है कि इस जिम्मेदारी के एग्जीक्यूशन के लिए एयरक्राफ्ट कैरियर से बेहतर माध्यम और कुछ नहीं हो सकता है। भारतीय नौसेना नेशनल अथवा इंटरनेशनल लेवल क्राइसिस में फर्स्ट रेस्पॉन्डर के रूप में हमेशा तैयार रहती है। INS विक्रांत की कमीशनिंग से नौसेना की कैपेबिलिटी में और अधिक वृद्धि होगी। मित्रों, INS विक्रांत की कमीशनिंग इस बात की पुष्टि है कि आत्मनिर्भर भारत का हमारा प्रयास कोई आइसोलेटेड पॉलिसी नहीं है। यह माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारत में हो रहे विशाल ट्रांसफॉर्मेटिव चेंजेस का एक महत्वपूर्ण हिस्सा है। इस विशाल लक्ष्य को प्राप्त करने के लिए सरकार ने हेल्थ, एजुकेशन, एग्रीकल्चर, ट्रेड, ट्रांसपोर्ट, कम्युनिकेशन आदि समस्त क्षेत्रों में पाथ ब्रेकिंग चेंजेस किए हैं। डिफेंस सेक्टर की बात करें तो सरकार ने डिफेंस प्रोडक्शन पॉलिसी एंड एक्सपोर्ट प्रमोशन पॉलिसी में सुधार किए हैं। डिफेंस सेक्टर में FDI की लिमिट को बढ़ाया है और डिफेंस इंडस्ट्रियल कॉरिडोर्स डेवलप करने जैसे महत्वपूर्ण प्रयास किए हैं। इसके साथ इस वर्ष कैपिटल एक्विजिशन बजट का 68% यानी लगभग 85,000 करोड़ रुपए डोमेस्टिक इंडस्ट्री के लिए निर्धारित किया जाना, आर्म फोर्सेस और DPSU द्वारा इम्पोर्ट्स को मिनिमाइज करने के लिए 3-3 पॉजिटिव इंडिजनाइजेशन लिस्ट जारी किया जाना भी डिफेंस सेक्टर में आत्मनिर्भरता की ओर उठाए गए ये हमारे महत्वपूर्ण कदम हैं। हमारा मिशन केवल मेक इन इंडिया ही नहीं बल्कि मेक फॉर द वर्ल्ड है। यह है पिछले वर्ष में हुए $400 बिलियन से अधिक के एक्सपोर्ट इसके प्रमाण हैं। हम जैसे जैसे $5 ट्रिलियन इकोनॉमी की ओर तेजी से आगे बढ़ रहे हैं, आने वाले समय में ग्लोबल ट्रेड में हमारा शेयर बढ़ेगा। ग्लोबल ट्रेड में शेयर बढ़ेगा तो इसका एक बड़ा हिस्सा अनिवार्य रूप से मैरिटाइम रूट से होगा। ऐसे में हमारी सिक्योरिटी हो अथवा इकोनॉमिक इंटरेस्ट, दोनों ही दृष्टियों से यह INS विक्रांत हमारे लिए अत्यंत महत्वपूर्ण साबित होगा, ऐसा मेरा विश्वास है। मित्रों, हमारे फ्रेंडली फॉरेन कंट्रीज के लिए यह कमीशनिंग एक आश्वासन भी है कि हम हमारी कलेक्टिव सिक्योरिटी की जरूरतों को पूरा करने में पूरी तरह से सक्षम हैं। हम एक फ्री, ओपन एंड इंक्लूसिव इंडो पैसिफिक में विश्वास रखते हैं। इस संबंध में हमारे प्रयास माननीय प्रधानमंत्री जी के विजन सागर यानी सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन से गाइडेड है। इस ऐतिहासिक अवसर पर मैं इंडियन नेवी और कोचिन शिपयार्ड लिमिटेड के कोलैबोरेटिव एफर्ट्स की सराहना करता हूं। साथ ही महत्वपूर्ण प्रोजेक्ट से जुड़े समस्त कर्मयोगियों की भी मैं प्रशंसा करता हूं। चीफ ऑफ द नेवल स्टाफ एडमिरल आर हरिकुमार और उनकी पूरी टीम की विक्रांत की कमिश्निंग में फोकस्ड एफर्ट्स के लिए मैं सराहना करता हूं। मैं पुनः माननीय प्रधानमंत्री जी के प्रति अपना आभार व्यक्त करता हूं, जिनकी लीडरशिप और डायरेक्शन के चलते आज हम इस मुकाम पर पहुंचे हैं। हम भविष्य में निरंतर आपके गाइडेंस की आशा करते हैं। मैं INS विक्रांत के कैप्टन और क्रू के भविष्य के प्रयासों में सफलता की कामना करता हूं। ईश्वर आपको हर परिस्थितियों में अजेय रखें। शं नो वरुण मे द लॉर्ड ऑफ द वाटर बी ऑस्पिशियस अनटू अस की कामना के साथ मैं अपना निवेदन समाप्त करता हूं। लोका समस्ता सुखिनो भवंतु, वलरे नन्नी, जय हिंद। The journey from a dream to deliverance culminates today, right here,
right now in front of us. How fortunate are we to be present here to witness a golden moment for our nation. INS Vikrant is a testimony to the passion and vision of our Navy veterans, a testimony to the relentless pursuit of excellence by our warship designers, a testimony to the years of dedication and shipbuilding expertise of Cochin Shipyard, and a crowning achievement of Indian industry and MSMEs. देवियों और सज्जनों, आधुनिकीकरण और स्वदेशीकरण के मार्ग पर चलते हुए भारतीय नौसेना ने आज एक नए मुकाम को हासिल किया है। भारत सरकार के मेक इन इंडिया और आत्मनिर्भर भारत की नीतियों पर आधारित विकास की नींव अब फलीभूत होते दिखाई दे रही है। तो आइए भारतीय नौसेना के इस सफर को एक डॉक्यूमेंट्री फिल्म के माध्यम से देखें। The Prime Minister of India's vision of making India an Atmanirbhar Bharat has led to self-reliance on land, at sea and in the air. डिफेंस से जुड़ी हर छोटी छोटी जरूरत के लिए विदेशों पर निर्भरता हमारे देश के स्वाभिमान, हमारे आर्थिक नुकसान के साथ ही रणनीतिक रूप से बहुत ज्यादा गंभीर खतरा है। इस स्थिति से देश को बाहर निकालने के लिए 2014 के बाद हमने मिशन मोड पर काम शुरू किया। बीते दशकों की अप्रोच से सीखते हुए आज हम सबका प्रयास उसकी ताकत से नए डिफेंस इकोसिस्टम का विकास कर रहे हैं। The course towards Atmanirbharta has been charted by the government of India's transformational initiatives. Positive indigenization lists promote indigenous development and design. Dedicated defense corridors boost defense production. Increase in FDI through the automatic route enhances access to modern technologies. The IDEX ecosystem supports advanced research and development.